કળિયુગ કદાચ ગમે એવો આટો ખાઈ જાય ભાઈ, જો ઇમરે એના ઉમરે કદાચ દુબળાશ આવવા દો મારું, હજુ એનો ટાઈમ એવો આવશે ભાઈ. ભાઈ કાલ લગીન વિજયભાઈ એવું હતું કે લાકડું મારા તલવાર ખ્યા એ બધું લઈ જાય ભાઈ, પણ દસ વરા ગમનભાઈ જવા દે ભાઈ, જેના ઘરે દેરું હોય છે ને ભાઈ, એ જો મારી ના પોકે તો એટલે મન કરો. શું કહું ભાઈ, સતનો હંગાર થશે ભાઈ, મારા માણસ ની કદાચ સોબત થશે ભાઈ. શું કહું ભાઈ, એની પેઢી કદાચ દુબળાશ નહીં આવવા દે આવું મારું. ગમનભાઈ ખુબ મજા બોલું છું ભાઈ, પણ વળવાની કિંમત લઉં તો તૂટી જાય છે ભાઈ, બાકી મારી કલમ તૂટે નહીં ભાઈ. અને ગમનભાઈ 250 કિલોમીટર થી માણસ આવ્યું છે જોવા, એટલે આ માંડવો વગર કીધે હોના નો થઈ ગયો, નકર આટલું બધું માણસ આટલું હમું બેહે નહીં. અને 20 મિનિટ પછી ખબર પડે ભાઈ, શું કહો ગ્યામર ભાઈ ખુબ મજા બોલે છે, શું કહો, જેના ઘરે સતનો દીવો છે જેના વળવાની પુણે જઈ છે ભાઈ, જો કદાચ જગત ના બજાર માં જતું રહેલું ભાઈ ગમનભાઈ, દેવારું એવું બોલે છે, મારું દેવ એવું બોલે છે ભાઈ, આ ધરતી ઉપર નવે મારા વરા માં રેડી દીધેલું લોહી એવું બોલે છે ભાઈ. શું કહું છું ભાઈ, કે ત્રીજી પેઢી જો બમણું લઈને પાછો ના વળું તો કલમ તૂટી જશે, બાકી વ્યાજ તો નાખી આવ્યો ભાઈ, એટલે ડાયરા નો ધર્મ શું ભાઈ, શું કહું ભાઈ. અને આ જે કદાચ આ ખોડિયાર ના માંડવે ભાઈ, શું કહું, અલગ મલગ થી ભુવાજી આયા, હવ ની માતા ના કદાચ વાયક લઈને આયા છે ભાઈ. ભાઈ ગ્યામર ભાઈ, પણ મેં પેલા કીધું મારી વળવાની કલમ ના બનો ભાઈ, બાકી હવે લગીન લો દે કઈ દાણો તૂટે નહીં ભાઈ. સાચો દાદા, શું કહું ભાઈ, પણ કદાચ મજા આવું મારો રામ બોલતો હોય છે ભાઈ. ગ્યામર ભાઈ, અને આજના દાડા આજના સમયે ભાઈ જલા સંજય ને વ્યાણા લઈને જાઉં છું ભાઈ, પાંચ વરા થઈ જાય એટલે સંજય ને નોખી ઓળખાણ ના પડે તો મન ધારે. જય